આજ રોજ તારીખ 21/9/2024 ના રોજ અમે મેઘરજ રોડના સર્વે સોસાયટીના સભ્યો નગરપાલિકા ખાતે પ્રમુખ સાહેબને અને ચીફ ઓફિસર સાહેબને અમારા જે પડતર પ્રશ્નો છે એની પૂર્તતા કરવા માટે અમે અહીં આવ્યા છીએ. મેઘરજ રોડ છેલ્લા ચોમાસાથી જે ગટર યોજના ચાલુ હતી એના સંદર્ભે ખોદકામ કરેલ, આજ દિન સુધી એને રિપેર કર્યો નથી, એટલે મેઘરજ રોડના સર્વે રહીશોને જે અગવડ પડે છે ત્યાંથી અવરજવરમાં, એટલે એ કામ સત્વરે થાય એવી અમે માગણી કરીએ છીએ. આ સાથે બીજી ઘણી બધી સમસ્યાઓ છે, જેમ કે સફાઈનો વિષય છે, એ સિવાય પણ જે કામોમાં ભ્રષ્ટાચારો થાય છે, રોડ રસ્તા જે બનાવ્યાના 10-15 દિવસની અંદર તૂટી જાય છે, ફરીથી રીસર્ફેસ કરવો પડે છે, એવી સર્વે માગણીઓને અમે અહીંયા વાચા આપવા માટે આજરોજ નગરપાલિકાના પ્રમુખ સાહેબને અને ચીફ ઓફિસ સાહેબને મળવા આવ્યા છીએ. શું જવાબ આપે? એ તો હંમેશા જ્યારે પણ આવીએ છીએ ત્યારે સુફિયાણી વાતો કરીને સાંત્વના આપે છે કે હા થઈ જશે, પણ જ્યારે બીજી વખત આવીએ ત્યારે એને પ્રશ્ન ત્યાં ત્યાં ઊભો રહે છે, એની કોઈ જવાબદારી લેતું નથી અને કામ પૂરો થતું નથી. એટલે અમે આજે તો સર્વે મેઘરજ રોડના રહીશો સંપૂર્ણ લેખિતમાં માગણી કરીએ છીએ કે અમે જે પ્રશ્નો લઈને આવ્યા છીએ એ લેખિતમાં આપો અને અમારા જે કંઈ પ્રશ્નો છે એને તાત્કાલિક ધોરણે સોલ્વ થાય એવી અમે આશા રાખીએ છીએ. કદાચ જો આમાં કંઈ નહીં થાય, આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે, તો અમે રસ્તા રોકો આંદોલન પણ કરી શકીએ, અમે ઉપર સીએમઓ લેવલે પણ જઈ શકીએ, આ માગણી અમે સીએમઓ ફરિયાદ અમે સીએમઓમાં પણ કરી શકીએ. ભાઈ કાંતિલાલ સોની, પાવન સીડી F201 માં રહું છું. પાવન સીડી સ્કીમમાં મેઘરજ રોડની આજે બધી તકલીફો હતી એ માટે વોર્ડ નંબર 2ની, અને એના માટે અમે મળવા આવેલા ચીફ ઓફિસર પ્રમુખ સાહેબને મળવા આવેલા. મળીને બધી વાતચીત થઈ. મેઘરજ રોડના ઘણા બધા પ્રોબ્લેમ હતા, અંદરના રોડના પ્રોબ્લેમ હતા, અને જે મેઘરજ રોડ ઉપર ખાડાના બધું છેલ્લા 2-3 મહિનાથી બહુ તકલીફ હતી, એ બધી રજૂઆતો કરી, પણ તે છતાં બી એમનો કોઈ પ્રતિસાદ. ફક્ત એટલું કીધું કે અમે રજૂઆત કરીશું ને આગળ કામ કરીશું, પણ હજી કોઈ પ્રોપર રિઝલ્ટ મળ્યું નથી, અને એ બાબતે અમે વારંવાર રજૂઆત કરી છે, અને એ બદલ જે બી એમના તરફથી જવાબ મળે પ્રોપર એ હજી મળ્યો નથી. વોર્ડ નંબર 2ની તમામ સોસાયટી પાવન સિટી, ગુજરાત હાઉસિંગ, જલધારા, જલદીપ અને બધાના રોડ, અને છેલ્લે છેક આપણે ગણપતિ મંદિર અત્યારે છેલ્લા 1 મહિનાથી ગણપતિ મંદિરના ગણપતિ ઉત્સવ હતો, પણ તે છતાં બી એ રોડનું બી કોઈ વ્યવસ્થા થઈ નથી. અને આજે બી મેં એમને કીધેલું કે ભાઈ આપ જોડે આવો તો બી બતાવીએ અમે કે ભાઈ રોડની પરિસ્થિતિ શું છે. આજે વોર્ડ નંબર 2માંથી જે તે સોસાયટીમાંથી અને જે કહેવાય કે જ્યાં મેઘરજ રોડ અને ધુણાઈ રોડમાંથી જે રજૂઆત કરવા માટે આવ્યા હતા, જેની અંદર મેઘરજ રોડનું કામકાજ હાથથી શરૂ કરવામાં આવ્યું છે અને ધુણાઈ રોડનું જે કામકાજ છે એ હજી દિવાળી પછી ચાલુ થશે, જે હજી મંજૂરીમાં ગયું છે, મંજૂરી 10-1 દિવસમાં આવશે, ત્યારબાદ ટેન્ડર પ્રક્રિયા થશે અને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ એટલે કે દિવાળી પછી એ કામકાજ ચાલુ થશે. અને એમની જે રજૂઆત હતી, બીજી હતી એક ગાયોનો ઇસ્યુ હતો, એ પણ અમે ટૂંક સમયમાં સોલ્વ કરીશું, અને પાવન સિટીનો જે પાણીનો ઇસ્યુ હતો એનો અમે જે તે સમયે એમનું જે કનેક્શન છે અને 1.5 કલાક જે પાણી છે એ અમે આપીએ જ છીએ. Okay.